हाय स्टूडेंट्स, धोरण 10 चैप्टर नंबर 2 बहुपदीयो मेथड नंबर 4 एनो ज आपणे आ બીજો ભાગ લઈ રહ્યા છે બરાબર કે અમુક જ દાખલા ગણવાના બાકી છે અને આ મેથડ ની વધારે પ્રેક્ટિસ ની જરૂરત છે માટે આપણે બીજો ભાગ બનાવ્યો છે તો જોઈએ આપણે સૌથી પહેલા એ જ સ્વાધ્યાય 2.3 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચર માં બહુપદીના ભાગાકાર માં દાખલા નંબર 1 ને દાખલા નંબર 2 જોયો હતો હવે દાખલા નંબર 3 ને 4 જોવાનો છે दाखला नंबर 3 ની અંદર પણ ભાગાકાર જ કરવાનો છે પરંતુ થોડો અલગ દાખલો છે શું કરવાનું છે આપણે જોઈએ કે જો √5/3 અને −√5/3 આવી રીતે આપણને શૂન્યો આપેલા છે તો સૌથી પહેલા આપણે લખીએ એને કહેવાય આપેલા શૂન્યો તો આપેલા શૂન્યો કહેવાય છે √5/3 અને −√5/3 આ શૂન્યો આપણને આપેલા છે વિદ્યાર્થી મિત્રો અને 3x^4+6x^3 −2x^-10x−5 ના બે શૂન્યો આયા હોય આ બે શૂન્યો તો છે જ અને બીજા બાકીના શૂન્યો આપણે શોધવાના છે એટલે જ્યારે બાકીના શૂન્યો શોધવાનો દાખલો આવે ત્યારે શું કરવાનું આપણે જોઈ લઈએ તો આપણને આ જે સૌથી પહેલા તો શૂન્યો આપેલા હોય વિદ્યાર્થી મિત્રો એને x જોડે સેટ કરવાનું પ્લસ માં હોય તો માઇનસ માં સેટ જેમ કે પહેલું શૂન્ય છે માં આપેલું છે પ્લસ માં આપેલું તો માઇનસ કરી લખો બીજું શૂન્ય માઇનસ માં આપેલું છે શું કરી લખો પ્લસ કરી લખો હવે આ બંનેનો શૂન્યો જે આપેલા છે એને x સાથે તમે સેટ કરશો નિશાનીમાં ડિફરન્સ કરીને તો ગુણાકાર કરવાથી જે બહુપદી મળે એને g(x) કહેવાય તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ x પ્લસ માઇનસ માઇનસ અને વર્ગમૂળમાં 5 × 5 પ્લસ 5 વર્ગમૂળમાં 3 × 3 પ્લસ 3 तो विद्यार्थी मित्रों आपने जो बहुपदी मिली ये कई बहुपदी मिली क्या भाई g(x) मिली क्या कई मिली क्या भाई g(x) અને p(x) બહુપદી ઓલરેડી વિદ્યાર્થી મિત્રો અંદર બુક માં તમને આપેલી છે કે આપણે લખીએ p(x) બરાબર કેટલા આપેલા છે જોઈએ આપણે 3x^4 +6x^3 −2x^2 −10x − 5 અને આ g(x) આપણે શોધી વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો આપેલા શૂન્યો પરથી જે બહુપદી મળે ત્યારે કઈ બહુપદી કહેવાય g(x) બહુપદી કહેવાય તો આ g(x) બસ આટલું જ અલગ છે બહુ ડિફરન્સ હવે તો બહુપદીનો આપણે ભાગાકાર કરીશું એટલે આપણને વિદ્યાર્થી મિત્રો મળી જશે તો કરીએ આપણે બહુપદીનો ભાગાકાર બહુપદીનો ભાગાકાર હું અહીંયા કરું છું આ બાજુ −2x^2 − 10x − 5 ચલો આ ભાગાકારમાં થોડું ધ્યાન રાખવા જેવું છે કારણ કે અપૂર્ણાંકમાં કિંમત આવી છે પણ સહેલું છે સિમ્પલ નિયમ પહેલા પદનો પહેલા પદ જોડે ભાગાકાર 3x^4 / x^2 દરેક દાખલામાં ભાગાકાર આવે છે વિદ્યાર્થી મિત્રો સમજતા રહેજો રિવિઝન થઈ રહ્યું છે 4^2 છેદમાં કોઈ સંખ્યા ના તો 3 તો વિદ્યાર્થી મિત્રો પહેલા લખી જ કાઢવાના 4^માંથી 2^ જાય તો 2^ તો કેટલા આવ્યા 3x^2 × x^2 એટલે 3x^4 હવે બીજા પદ જોડે પણ કરવાનો ગુણાકાર તો અહીંયા કરીએ પહેલા બીજા પદ જોડે 3x^2 કેટલા કરવાના છે −5/3 કરવાના છે ને તો અહીંયા ગુણાકાર તમને સમજો 3 કેન્સલ −5 × x^2 એટલે −5x^2 વધશે x^2 વાળું પદ છે એટલે x^2 વાળા પદના નીચે નિશાની બદલી કાઢો પ્લસ હોય માઇનસ થાય માઇનસ હોય પ્લસ થાય ચલો ફરીથી હવે સૌથી પહેલા આઈએ આપણે 6x^3 નીચે ઉતાર લઈએ −2 + 5 5માંથી 2 જાય તો +3 +−−, થાય નિયમ તો ખબર છે વિદ્યાર્થી મિત્રો તમને ચલો હવે પહેલું પદ કયું હોય 6x^3 એના ભાગ્યા કરવાના x^2 જ 6 તો આવી જ જશે ને કારણ કે નીચે કોઈ સંખ્યા નથી છેદું રેડવા 3 માંથી 2 જાય તો 1^2 વધશે એટલે કેટલા વધ્યા 6x તો ચલો +6x લખી કાઢો 6x × x^2 તો 6x^3 હવે પાછો આની જેમ ગુણાકાર કરવાનો −5/3 જોડે તો 3 × 2 = 6 થઈ જશે 5 × 2 = 10x પણ કેવા માઇનસ તો −10x વાળું પદ x વાળા પદ ની નીચે માઇનસ પ્લસ
प्लस छ एक्स नो घन निशानी यहाँ नीचे नहीं हुई याद रखनी माइनस छ एक्स नो घन कैंसल माइनस दस एक्स प्लस दस एक्स कैंसल अहिया थी शू उतार थ्री एक्स नो वर्ग ऊपर थी शू उतार माइनस पांच चलो फरी थी अपने हम पहलू पद आयु थ्री एक्स वर्ग और अँ पहलू पद है एक्स वर्ग तो एक्स वर्ग उड़ी है खरे के प्लस लखी काढ़ी आपणे q ऑफ x बराबर कितना आया क्या भाई 3x स्क्वायर प्लस 6x प्लस 3 અને r ઓફ x બહુ બધી કઈ આવી કે ભાઈ 0 આવી કે ભાઈ ચાલ હવે આપણે તો આ કહીએ q ઓફ x ને r ઓફ x શોધવાના હતા આપણે તો બાકીના શૂન્યો શોધવાના છે ને તો બાકીના શૂન્યો આ q ઓફ x જે બહુપદી મળી ને વિદ્યાર્થી મિત્રો એના પરથી આપણે બાકીના મળે એટલે આના પછી વિદ્યાર્થી મિત્રો આ લખજો અને પછી હવે આ લખજો અહીંયા લાઈન દોરી દો એટલે તમને ખબર પડે સીધું આમ ઉતારી ના દેતા કે q ઓફ x બહુ બધી લખાઓ 3x² + 6x + 3 હવે બાકીના શૂન્યો શોધવા હોય તો ઇઝ ઇક્વલ ટુ કેટલા લખવાના 0 ચલો હવે 1 2 ને 3 તો 3 પછી ની રીત આપણે શીખી જ ગયા 3 કરી 9 9 ને આ ભાગ પાડો સરવાળો 6 તો 9 ને આ ભાગ પાડો સરવાળો 6 क्या भाग पड़ से त्रण तरी नौ अने त्रण ने त्रण छ तो बे भाग क्या है त्रण त्रण छे चलो अबे सरवाड़ो लावानो है त्यारे मोटा भाग अगर मध्यम पद ना आवे अपने त्यारे बाद बाकी लावता था मोटा भाग अगर मध्यम पद की निशानी उठता था अने नाना भाग अगर विरुद्ध निशानी अन्या तो सरवाड़ो लावा ने बन्ने भाग अगर मध्यम पद की निशानी अने मध्यम पद नो चल तो बे भाग क्या मजे आ प्लस 3x प्लस 3x એટલે 6x ની જગ્યાએ લખી શકાય प्लस 3x प्लस 3x प्लस 3 बराबर 0 મધ્યમ પદ લખાય નહીં તમને ખબર છે એની જગ્યાએ આ બે ભાગ લખાય કોમન બંનેમાંથી 3x અહીંયા એક x વધશે અહીંયા તો કંઈ જ ન વધ્યું આ બંનેમાંથી કોમન ખાલી 3 એટલે અહીંયા x વધશે અહીંયા 1 વધશે 3x આખા કોમન નીકળી ગયા તો કઈ ના વધે તો 3 કોમન નીકળી ગયા તો કઈ ના વધે તો x તો ક્યાંથી વધ્યા હતા અહીંયા ડબલ વખત x થાય એટલે x વધ્યા ચલો બંનેમાંથી x + 1 કોમન બીજા કૌંસમાં 3x + 3 બરાબર 0 બે કૌંસ બરાબર 0 આવે તો આપણે બંને બરાબર વિદ્યાર્થી મિત્રો 0 લખીએ તો x બરાબર + 1 પેલી બાજુ જાય તો - 1 અને અહીંયાથી + 3 પેલી બાજુ જાય તો કેવા થશે - 3 तो x बराबर कितना आवशे माइनस 3 भाग्या 3 कितना आवशे तो 3 एका 3 तो यहां पर x बराबर कितना आया माइनस 1 तो विद्यार्थी मित्रों लखी सकिए माटे बहुपदीना बाकीना શૂન્ય માઇનસ 1 અને માઇનસ 1 મળે બહુપદીના બાકીના શૂન્ય જો રકમમાં લખેલું હતું ને તો બહુપદીના બાકીના શૂન્યો શોધો તો બહુપદીના બાકીના શૂન્યો કયા મળ્યા માઇનસ 1 અને માઇનસ 1 તો જ્યારે પણ બાકીના શૂન્ય શોધો ત્યારે શું કરવાનું અમુક શૂન્યો આપેલા હશે તો જે શૂન્યો આપેલા હોય ને x સાથે સેટ કરો પ્લસ હોય માઇનસ હોય તે પ્લસમાં બંને માઇનસમાં હોય તો બંને પ્લસમાં સેટ કરવાના બંને પ્લસમાં હોય તો બંને માઇનસ એ બંનેનો ગુણાકાર કરવાથી જે બહુપદી મળે એને g ઓફ x કહેવાય p ઓફ x રકમમાં આપેલી હોય બંનેનો ભાગાકાર કરો એટલે q ઓફ x બહુપદી મળશે મળી q ઓફ x જે બહુપદી મળે એના અવયવ પાડતા જાવ એટલે છેલ્લે તમને જે શૂન્ય મળે એને કહેવાય બાકીના શૂન્ય ઓકે વિદ્યાર્થી મિત્રો તો જોઈ લો દાખલો दाखला नंबर 3 આપણે જોઈ લીધું હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની રકમ આપેલા ધ્યાન આપો x3 3x2 x 2 ને બહુપદી g(x) વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે
આપણને આપેલા જ છે. અત્યાર સુધીના દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણે ભાગફળ બહુપદી ને શેષ બહુપદી શોધતા હતા. આ દાખલાની અંદર આપણને ભાગફળ બહુપદી ને શેષ બહુપદી જો q ઓફ x ને r ઓફ x ઓલરેડી આપેલા છે તો શોધવાનું શું? તો શોધવાનું છે આપણને g ઓફ x. g ઓફ x એટલે કઈ બહુપદી? ભાજક બહુપદી શોધવાની છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવો દાખલો આવે ત્યારે યાદ હોય તો થિયરીના લેક્ચરમાં મેં તમને એક ફોર્મ્યુલા લખાવ્યું હતું p ઓફ x is equal to g ઓફ x into q ઓફ x plus r ઓફ x. આવો આપણે સૂત્ર લખાવ્યું હતું મેં તમને. યસ, તમને યાદ આવ્યું હશે. તો ત્યારે આ સૂત્રનો યુઝ કરવાનો બરાબર. જ્યારે પણ ભાગફળ અને શેષ બહુપદી ઓલરેડી આપેલી હોય રકમમાં ત્યારે જ આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો આવશે. તો જોઈ લઈએ અમે થર્ડો પણ દાખલો એક. તો કઈ કરવાનું? ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકી દઈએ આપણે. તો p ઓફ x ની કિંમત કેટલી છે? x ઘન માઇનસ 3x સ્ક્વેર પ્લસ x પ્લસ 2. g ઓફ x આપણે શોધવાના છે ગુણ્યા q ઓફ x x માઇનસ 2 આપેલા છે પ્લસ r ઓફ x 2x પ્લસ 4 આપેલા છે. એકવાર હું બુકમાં ચેક કરી લઉં કે રકમમાં ક્યાં ભૂલ નથી. ઓકે ચલો ધ્યાન. હવે સૌથી પહેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા તો ગુણાકાર વાળું ભાગાકારમાં ના જાય. સૌથી પહેલા પ્લસ વાળું આ બાજુ આવશે તો કેવું થશે? માઇનસ. એટલે આ કૌંસની આગળ પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો એક્સ ઘન માઇનસ 3x² પ્લસ x પ્લસ 2 માઇનસ થઈ જશે. કૌંસમાં એમનું એમ રહેશે. આગળનું ચિહ્ન આપણે બદલી કરીએ એટલે અંદર બદલવાની કોઈ જરૂર નથી. બરાબર g ઓફ x ગુણ્યા x માઇનસ 2. ચલો હવે આપણે બ્રેકેટ ઓપન કરી દઈએ. x ઘન માઇનસ 3x² પ્લસ x પ્લસ 2 આગળ માઇનસ એટલે અંદર નિશાની બદલાઈ જાય. હવે બ્રેકેટ ઓપન કરીએ તો હવે બદલાશે. માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ બરાબર g ઓફ x ગુણ્યા x માઇનસ 2. ચલો ઘન વાળો એક જ પદ નહીં એમનું, માઇનસ 3x² વાળો પણ એક જ પદ નહીં એમનું. પ્લસ x પ્લસ 2x કેટલા થાય? પ્લસ 3x. પ્લસ 2 માઇનસ 4 કેટલા થાય? માઇનસ 2. 4 માંથી બે જાય તો 2 બરાબર g ઓફ x ગુણ્યા x માઇનસ 2. તો x માઇનસ 2 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. તો x ઘન માઇનસ 3x² પ્લસ 3x માઇનસ 2 ભાગ્યા x માઇનસ 2 બરાબર કેટલા વધ્યા? ખાલી g ઓફ x. તો વિદ્યાર્થી મિત્રો g ઓફ x શોધવા માટે આ બંનેનો શું કરવો પડશે? ભાગાકાર. ફરીથી બહુપદીનો ભાગાકાર આવી ગયો. અને આ છેલ્લો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપી દેજો બહુપદીનો ભાગાકારની અંદર. જો હજી પણ ક્યાંય તમને કન્ફ્યુઝન હોય તો સોલ્યુશન થઈ જશે. માઇનસ 3x² પ્લસ 3x માઇનસ 2 અને x માઇનસ 2 વડે ભાગાકાર. ધ્યાન આપી દેજો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા બહુપદીનો ભાગાકાર કરવો હોય તો પહેલા પદનો ભાગાકાર પહેલા પદ x ઘન ભાગ્યા x. ચલ સરખા હોય તો ખાલી ઘાતોની બાદબાકી કરવાની. અહીંયા 3 ઘાત છે, અહીંયા છેદમાં કંઈ નહીં તો 1 ઘાત 3 માંથી 1 જાય તો 2. તો x² વડે આવશે. ચલો x² ગુણ્યા x થાય x નો ઘન. પછી બીજા પદ જોડે કરી દેવાનો ગુણાકાર. માઇનસ 2 ગુણ્યા x² માઇનસ 2x² માઇનસ પ્લસ. નિશાની બદલવાનું નહીં ભૂલવાનું. નિશાની બદલશો તો જ આ કેન્સલ થાય. માઇનસ 3x² ને પ્લસ 2x² માઇનસ પ્લસ બાદ બાકી 3 માંથી 2 જાય તો 1 અને મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ નહીં આવશે. એટલે માઇનસ 1x² વધે પરંતુ આપણે 1 લખતા નથી. ઉપરથી ઉતાર્યા પ્લસ 3x. ચલો ફરીથી આ પહેલું પદ છે એના જોડે આ પહેલા પદનો ભાગાકાર. 2 માંથી 1 જાય તો 1 જ ઘાત વધશે અહીંયા, પણ નિશાની માઇનસ આવશે કારણ કે 1 માઇનસ છે. તો અહીંયા આવશે માઇનસ x ગુણ્યા x કરો તો માઇનસ x² આવે. x ગુણ્યા x² પ્લસ માઇનસ 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 x ગુણ્યા માઇનસ 2 તો માઇનસ માઇનસ પ્લસ અને 2 ગુણ્યા x 2x. નિશાની બદલી કરો. માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ. આ કેન્સલ. પ્લસ 3x માઇનસ 2x એટલે 1x વધ્યા. ઉપરની ઉતાર્યા માઇનસ 2. ચલો હવે પહેલું પદ આવ્યું x અને અહીંયા પણ પહેલું પદ છે x. તો x x તો કેન્સલ થઈ ગયા. તો કંઈ ના વધ્યું તો શું વધ્યું કહેવાય? પ્લસ 1. અહીંયા ક્યાંય માઇનસ નથી એટલે પ્લસ 1 જ વધ્યું. પ્લસ 1 ગુણ્યા x x પ્લસ 1 ગુણ્યા માઇનસ 2 2 એકા 2 માઇનસ પ્લસ માઇનસ. નિશાની બદલી કાઢો. પ્લસ x માઇનસ x કેન્સલ. માઇનસ 2 પ્લસ 2 કેન્સલ. 0 0. તો અહીં તમે જોઈ શકો છો
કે જી ઓફ એક્સ બહુપદી આપણને આ જે ઉપર મળી એ કઈ બહુપદી કહેવાય ક્યુ ઓફ એક્સ ને અહીંયા જી ઓફ એક્સ કહેવાશે એટલે ઉપર જે મળી જી ઓફ એક્સ આ બંનેનો ભાગાકાર કરવાથી મળતી છે ને તો જી ઓફ એક્સ બહુપદી આપણને અહીંયા મળી કહેવાય એક્સ સ્ક્વેર માઈનસ એક્સ પ્લસ 1 ઓકે વિદ્યાર્થી મિત્રો તો આવા સૂત્રવાળા દાખલામાં તમને ખબર પડી ગઈ જ્યારે પણ ક્યુ ઓફ એક્સ ને આર ઓફ એક્સ આપેલા હોય ત્યારે આ ફોર્મ્યુલા લગાવવાનું ત્રણ ની કિંમત આપેલી હશે એક શોધવાની હશે જેમ કે અહીંયા જી ઓફ એક્સ શોધવાના હતા તો સૌથી પહેલા આ પ્લસ વાળા આર ઓફ એક્સ ને પ્લસ વાળું પદ આવે જોઈએ તો માઇનસ બ્રેકેટ ઓપન કરો માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એક્સ ઘન વાળું એમનું એમ સ્ક્વેર વાળું એમનું એક્સ પ્લસ ટુ એક્સ થ્રી એક્સ પ્લસ ટુ માઇનસ ફોર બે માંથી ચાર જાય તો માઇનસ ને એમને ગુણાકારમાં દીધું કે આવી ગયું ભાગાકારમાં આવી ગયું અને આ બંનેનો આપણે ભાગાકાર કરી દીધો તો ઉપર જે મળી આ કઈ બહુપદી મળી કહેવાય જી ઓફ એક્સ ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ અને આ બહુપદીના ભાગાકારની અંદર તમને હોમવર્કના દાખલા કયા ગણવાના છે એ હું તમને ફોટા સાથે આપી દઈશ બીજા આના જેવા આજે જે લેક્ચરમાં બે ચલાવ્યા ત્રીજો ને ચોથો એવા બે દાખલાની રકમ મોકલી દઈશ ઓકે થેન્ક યુ વેરી મચ